શંખનાદ ન્યૂઝના અહેવાલને લઈને સિહોર નગરપાલિકા દ્વારા જળુમનું પાણી બદલાવવામાં આવ્યું. મારું નામ દેવરાજભાઈ બુધેલિયા, શંખનાદ ન્યૂઝ ચેનલના હું રિપોર્ટર તરીકે ફરજ બજાવું છું. ત્યારે સિહોર નગરપાલિકાના હોર્ડ નંબર 7માં આવેલ રામનાથ રોડ ઉપરનો જે જળુમ છે, તે જળુમની અંદર ગઈકાલે વાછડી મરી ગયેલી હાલતમાં મળી હતી. ત્યારે સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા શંખનાદ ન્યૂઝ રિપોર્ટરના એડિટર એવા સલીમભાઈ બરફવાળા સાથે ટેલિફોનિક વાતચીતમાં એવું જણાવેલ કે સિહોર નગરપાલિકા વિસ્તાર હોર્ડ નંબર 7ના રામનાથ પાસે જે જળુમ આવેલો છે, તે જળુમની અંદર વાછડી મરી ગયેલી હાલતમાં મળેલી છે. જે પાણીને સાવ ખાલી કરી દેવામાં આવશે અને પછી એ જળુમને સાફ કરી અને પછી લોકોને પાણી આપવામાં આવશે. ત્યારે અત્યારે આ શંખનાદ ન્યૂઝ ચેનલની ટીમ અત્યારે અમે અહીંયા ઘટના સ્થળે પહોંચી છીએ. ત્યારે આ જળુમની અંદર ફરી વખત આજે મોટર ચાલુ કરીને આને આ પાણી રિપીટ કરી અને વિસ્તારના લોકોને પાણી આપવામાં આવ્યું છે. ત્યારે લોકોની સાથે આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે. ત્યારે શંખનાદ ન્યૂઝ રિપોર્ટર તરીકે અમે લોકોને અને અધિકારીઓને એવું જણાવીએ છીએ કે આવું લોકોને પાણી શું તમે આપીને લોકોના આરોગ્ય સાથે છેડા કરવા માગો છો અને લોકોના જીવન સાથે છેડા કરવા માગો છો કે શું, તે પણ એક જોવાનું રહ્યું. જયસિંહભાઈ મારું નામ છે ને અત્યારે કાલે ઓલી વાસડી પડી ગઈ હતી જળમમાં, એ જળમ અત્યારે ખાલી કરે છે એટલે આજે પાણી નહીં મળે, કાલે પાણી આપવામાં આવશે.